નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર સાત જેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોશું આપણી આ ચેનલ પર ધોરણ નવના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જોઈએ આપણે તેનું સોલ્યુશન જેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં લખો નંબર એક આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો જવાબ આવશે એ સહિયારી મહેનતનું બળ ત્યાર પછી નંબર બે આ દેશને કઈ રીતે બદલી શકાય તો જવાબ આવશે બી ઉપરના એ અને બી બંને રીતે નંબર ત્રણ દુનિયાને કઈ રીતે બદલી શકાય તો જવાબ આવશે તેનો એ ખૂબ જ મહેનત કરીને ત્યાર પછી નંબર ચાર આ કાવ્યમાં તો તેનો જવાબ આવશે બી પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર આપો નંબર એક આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો જોઈએ જવાબ કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત વિશાળ દેશ છે એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે હાથમાં ત્રિકમને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયા ચલાવવાના છે પ્રજાના હૈયામાં અમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જય જય કાર થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નંબર બે મુદ્દાસર નોંધ લખો કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા તો જોઈએ જવાબ શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પંક્તિ સમજાવો તો જોઈએ આપણે તેમાં પેલા પંક્તિ નંબર એક કામ કરે ઈ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે હવે આપણે નીચે સમજાવેલું છે તે જોઈએ તો જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાનભેર જીવવું હોય તેણે મહેનત કરવી જોઈએ ભારત વિશાળ દેશ છે ભારત દેશની દિશા બદલવી હોય એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કેમકે જે કામ કરે છે તેની જીત થાય છે આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે